એટલે ઘણા મિત્રો એવા જે મનમાં ખ્વાપો રાખે છે ને કે છોટુ સાહેબ નું પતી ગયું, એવા પતાવવા વાળા બહુ લોકો આવીને જતા રહ્યા પણ એમનું પતી જશે એમ. એટલે આદિવાસીઓની જે રાજનીતિ છે એ રાજનીતિમાં છોટુભાઈ જીવતા રહે છે, જીવતા રહે છે સદા માટે, એમાં કોઈ અટકાવી નહીં શકે. અને છોટુ સાહેબ પોતે કહે છે કે ઘડાની લગામ છે ને ઘોડો, એની લગામ પોતાના હાથમાં હોવી જોઈએ, બીજાના હાથમાં નહીં એમ. અચ્છા, એટલે આ છોટુભાઈ ની લગામ પોતાના હાથમાં છે. હા, પોતાના હાથમાં, અને સમાજ છે ને એમની જોડે નથી, એવું થોડું છે. નમસ્કાર, હું છું ડોક્ટર જીતેન્દ્ર વસાવા અને આપ જોઈ રહ્યા છો દેહવાલી દુનિયા. આજે આપણી સાથે બહાદુરભાઈ વસાવા, જેઓ બીટીપી પાર્ટીના આગેવાન હોદ્દેદાર છે અને વર્ષોથી આદિવાસી રાજનીતિ સાથે જોડાઈને કામ કરી રહ્યા છે, સામાજિક સંગઠનો સાથે કામ કરી રહ્યા છે, એમની આપણે મુલાકાત આજે લઈ રહ્યા છે. આપણે જાણીશું કે સામાજિક સંગઠનમાં કામ કરતા કરતા કેવી રીતે રાજનીતિમાં આવ્યા, અને રાજનીતિમાં આવીને આદિવાસીની જે મુદ્દાઓની જે રાજનીતિ હતી બીટીપી પાર્ટી સાથે રહીને, તો એ પાર્ટી સાથે કામ કરતા કરતા એમના જે જીવનના અનુભવો છે અને રાજકીય જે અનુભવ છે તેમની આપણે વાત કરીશું. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ બહાદુરભાઈ તમારું. તમારો ખાસ તો પરિચય તમે આપો પહેલા. મારું નામ બહાદુરસિંહ દેવજીભાઈ વસાવા, હું ખુપર વરસાણ નો વતની અને ડેડિયાપાડા તાલુકો નર્મદા જિલ્લાનો છું. ભરૂચ એમ કે કોલેજમાં ભણતા હતા, બીકોમ કરતા હતા, ત્યારે મૂળ વસ્તુ જે તમે પ્રશ્ન પૂછ્યો છે, તો મારા જે દાદા હતા ને દાંડિયા ભાવા નરસિંહ વસાવા, એ પોતે ફ્રીડમ ફાઈટર હતા અને અંગ્રેજો વખત અને રાજાશાહીમાં જ્યારે વેટ પ્રથા અને હાકો કાઢવાની જે પ્રથા હતી એ મુવમેન્ટ આખી એમણે ચલાવેલી. હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે વિશેષ કરીને છાપામાં, ગુજરાત સમાચાર છે, સંદેશ છે, એવા છાપાઓમાં માનનીય શ્રી છોટુભાઈ વસાવા વિશે પેપરમાં બહુ બધું આવતું હતું, અને ભણતા હતા એટલે થોડું એવું લાગતું હતું કે આ છોટુભાઈ વસાવા વિશે જે આવે છે તો એને અમે જાણવાનો પ્રયત્ન કર્યું, અને જાણવા મળ્યું કે એ માત્ર ને માત્ર ગરીબો માટે અને વિશેષ કરીને આદિવાસીઓના હક અધિકાર માટે લડે છે, અને ભલે પોલિટિકલ રીતે ચૂંટણીઓ પણ લડે છે, સમાજને જાગૃત કરે છે. એ બધું જાણ્યું પછી અમને એવું લાગ્યું ઘણા મિત્રોને કોલેજ દરમિયાન કે છોટુભાઈ વસાવા જે લડે છે સમાજ માટે વ્યાજબી છે, તો આપણે આદિવાસી સમાજની જે લડત તેમણે ઊભી કરી છે. મને કોલેજ ટાઈમથી જ એવું લાગેલું કે એટલે આકર્ષણ હતું, આકર્ષણ હતું એમ, અને ત્યારથી જ એવું લાગ્યું કે એમની જોડે આપણે સાથે કામ કરીએ. ભણીને નોકરી કરીશ તો એ હું મારા પરિવાર પૂરતું કરી શકીશ, તો જાહેર જીવનમાં રહીશું તો સમાજ માટે કંઈક ઉપયોગી બનીશું, એવી જિજ્ઞાસા એમના વતી જ મને. એટલે તમે વિદ્યાર્થી જીવનથી જ તમે આ આંદોલનમાં આવી? હા, મૂળે હું છે આ જીએસ અને જે એલઆરની ને એવી બધી ચૂંટણી પણ હું લડતો હતો. અચ્છા, કોલેજમાં? હા, એટલે મૂળે શું છે લડાયક જ હતા અમે, એટલે પછી જોડાયા એમની જોડે એમ. કયા વર્ષની વાત કરો છો? હું 1996 થી એમના સંપર્ક, 1996 ની વાત કરી રહ્યા છો, 96 થી જાણતો હતો, ને 98 થી તો જે જાહેર જે પડદા પર જે લડવાનું હોય, ચૂંટણી લડવાનું હોય કે માસ મુવમેન્ટ કરવાનું હોય, એમની જોડે સાથે પછી આખી લડત સાથે રહીને શીખો એમની જોડે અને આજે લડત ચલાવીએ છીએ એમ. પણ એક જે છબી તમે જે વાત કરો છો કે છોટુભાઈ ના એક સંઘર્ષશીલ આદિવાસીઓના મુદ્દાઓથી તમે આકર્ષિત થયા, પણ જે લોકોમાં જે એક છબી, લોકો જે ચર્ચાઓ કરે કે છોટુભાઈ તો આવા, છોટુભાઈ તો આમ કરે, છોટુભાઈ તો ધાક ધમકી આપે, છોટુભાઈ તો ગુંડારાજ ચલાવે, એવી બધી જે એક છબી હતી, તો એ કેવી રીતે, એટલે શું તમે વિચારો છો? લોકો જુદું કહે છે, તમે જુદું કહો છો. એમાં આ બધી જે તમે જે વાત કરી છોટુભાઈ વસાવા સાહેબની, એ વાત સત્યથી વેગળી છે. કારણ કે એ બનાવેલી વાત જે તે વખતના છાપાઓ ખરા ને, તે વખતે તો ટીવી ને એવું બધું કઈ બહુ નહીં હતું, પણ છાપામાં આ બધું પ્રેસ વાળાએ અને પ્રેસના જે માલિકો ખરા ને,
મૂળે ઉજડિયાત લોકો મૂડીવાદીઓની બનાવેલી વાર્તા છે. એમાં અમે એમના સંપર્કમાં આવ્યા તો એવું કઈ અમને જોવા મળ્યું નહીં. અને હું પોતે આદિવાસી છું, એ પોતે આદિવાસીઓને હક અને અધિકારની લડત ચલાવે તો આપણે સાથે મળીને એમને ટેકો કરીએ અને સમાજમાં કંઈ બદલાવ લાવીએ એવું વિચારેલું. એટલે કયા મુદ્દાઓ, એટલે આમ એટલે પેલું જે છાપાઓ વાળું જે છે તે અને તમે જે જાણો છે તે, એટલે કયા મુદ્દાઓની લડત શરૂ કરી? એ છે ને, કોલેજમાં હતો ત્યારે એમણે એક રાજપુરમાં મીટિંગ કરેલી. અચ્છા, રાજપુરમાં મીટિંગ કરી, એમાં જળ જમીન જંગલ પર આપણા આદિવાસી હક અને અધિકાર છે. અચ્છા, એટલે 98-96 ની વાત. એટલે એ ટાઈમે એવું બોલેલા ને, અમે પોતે કન્ફ્યુઝ છે કે ચાલુ આ જળ જમીન જંગલ પર આપણો કેવી રીતે હક અધિકાર, એમ આપણને તો ડફણાટતા છે, ડફણાટતા હતા, જંગલ ખાતા વાળા મારતા હતા. પણ એ શબ્દમાં એક તાકાત હતી અને પોતે જાણતા હતા. પછી આખી મુવમેન્ટ એમાંથી આવીને ધીરે ધીરે અમને ખબર પડ્યું કે ખરેખર આ જળ જમીન જંગલના માલિક આપણે છે એમ. એટલે એ બધી એમની જે ક્રાંતિકારી વિચારો ને લઈને પછી આકર્ષિત થઈને પછી કામ કરવા લાગ્યા. એટલે આ જે આદિવાસીના અધિકાર છે, જળ જંગલ જમીનના અધિકારો, એના લીધે એમની છબી ખરાબ કરતા હતા. હા, મૂળે તો એ તે વખતે કોંગ્રેસનો દબદબો, બરાબર, એટલે કોંગ્રેસની વિરુદ્ધમાં અને સાહેબ પોતે જનતા પક્ષમાં હતા તે વખતે, એટલે મૂળે કોંગ્રેસનું રાજ હતું અને કોંગ્રેસનો દબદબો, એટલે એમને દબાવવા માટે આ બધું ચાલતું હતું. ખોટી છબી, પછી ચિતરવામાં આવતી, ગુંડો કહેવામાં આવતો. અને બીબીસી વાળા હમણાં જે કહે છે કે રોબિનહુડ. અચ્છા, બીબીસી એ હમણાં કીધું રોબિનહુડ. હા, રોબિનહુડ તો ટંટિયામાં મને કે, હા, એવું એમની છબી ચિતરવામાં આવતી. પણ વાસ્તવમાં એવું કઈ નહીં હતું. જ્યારે આપણા અસ્તિત્વની લડાઈ હોય, હક અધિકારની વાત હોય, તો જે તે વખતના સામંત સાહો છે કે મૂડીવાદી લોકો તો ના જ પસંદ કરે ને, કારણ કે અહીંનું ખાણ ખનીજથી લઈને બધું લૂંટવાનું હતું, આપણા જંગલો લૂંટી લીધા. તો એ લડત એ વખતે એ ચલાવતા હતા એમ. ગુજરાતમાં જે 14 જિલ્લા 53 તાલુકા છે, ઉમરગામથી અંબાજી સુધી, એમાં આદિવાસીઓની વસ્તી છે, વસાવા છે, ગામિત ચૌધરી છે, તડવી છે, બીજા બધા આપણા આદિવાસી 29 જાતિઓ છે. એ જાતિઓને જોતા તો આટલી મોટી આપણી 1 કરોડથી ઉપરની વસ્તી છે, તો આપણું પોતાનું કંઈક અલગ હોવું જોઈએ એમ. આટલી મોટી વસ્તીનું પ્રતિનિધિત્વ કરવાવાળો અને એમના જળ જમીન જંગલ હક અધિકારનો, વિશેષ કરીને જે બંધારણીય હક અધિકારોની વાત છે, એમણે છોટુભાઈ વસાવાએ છે ને કે જાગૃત તો કર્યા લોકોને જળ જમીન જંગલ હક અધિકાર માટે, પણ એમણે ભારતના બંધારણમાં આદિવાસીઓની જે વિશેષ જોગવાઈઓ એના વિશે પણ લોકોને જાગૃત કરે. એની જોડે જોડે આખી માસ મુવમેન્ટ કરીને લોકોને જાગૃત કરીને રાજકીય રીતે પણ આગળ લાવ્યા. હમણાંના જે બી નેતાઓ છે કોંગ્રેસ ભાજપમાં, એ મોટે ભાગના નેતાઓ છોટુભાઈ એ પોતે તૈયાર કરેલા છે. અચ્છા, એટલે એમની પાઠશાળામાં નિશાળમાં ભણીને નીકળેલા, એમની પાઠશાળામાં તૈયાર થઈને અને માર્કેટ બનાવીને પછી એમને દગો કરીને જતા રહ્યા. એવા કેટલાક છે, એટલે તમે નામ લઈ શકો છો એવા કેટલા નેતાઓ આદિવાસીઓ ના મુદ્દાઓ સાથે હતા અને છોટુભાઈ સાથે હતા? અને પછી મારી જાણ મુજબ તો અહીંયા ભરાડા દેવગામથી સુમન વસાવા પણ એક જમાનામાં છોટુભાઈ વસાવા જોડે હતા. એ પોતે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવેલા અને એમને ધારાસભ્ય પણ લડાવેલા. લગભગ મારી જાણ મુજબ ચક્રોના નિશાન પર 1400 વોટથી એમએલએ ની સીટે હારી ગયેલા. એ દરમિયાન કોંગ્રેસમાં પછી આ ચીમનભાઈ લોકોએ એમને, આ ભણેલો માણસ છે અને કાયમ નડશે અને છોટુભાઈ સાથે રહેશે તો આપણને તકલીફ રહેશે એમ કરીને પછી એમને ગૌણ સેવા પસંદગી મંડળમાં લઈ ગયા સિલેક્શનમાં. એ રીતે એમને કાઉન્ટર કર્યા અને આ રીતે લડત તોડી માણસો. પછી ધીરેથી હાથાકુંડી વાળા અમરસિંહભાઈ વકીલ. અચ્છા, અમરસિંહભાઈ કોંગ્રેસમાં છે. હા, એ પણ પછી છોટુભાઈની સાથે આવ્યા. એ પોતે ત્યાંથી તાલુકા પંચાયત અપક્ષ ચૂંટાયેલા. અપક્ષ ચૂંટાયા પછી એમને છોટુભાઈ વસાવે વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ બી બનાવ્યા. અને જેમ જેમ સંગઠન બનતું ગયું પછી ડેડિયાપાડામાં એમને ધારાસભ્ય ચૂંટ્યા પ્રજાએ છોટુભાઈની લડતના આધારે. અને એ પણ પછી થોડો ટાઈમ રહ્યા, ધારાસભ્ય ચૂંટાયા અને લોભ લાલચમાં મૂડીવાદી પાર્ટીઓના એમાં
આવીને પછી કોંગ્રેસમાં જોડાયા. એ પોતે છોડીને જતા રહ્યા. એની જોડે જોડે જે રમણભાઈ ચૌધરી, રમણ કંસારા માંગરોળ થી, એ પણ સાહેબની લડતમાં હતા. એ રમણભાઈ ચૌધરી પણ જેડીયુ સાહેબ જોડે જ ધારાસભ્ય ચૂંટાયેલા. ચૂંટાયા પછી એ પણ કોંગ્રેસમાં નાહી ગયા. અને આજે એ લોકોનો અતપત નથી. તો એવા બીજા કોઈ હજુ તમને કોઈ નામો છે જે ગુજરાતભરમાં, આ તો તમે આપણા વિસ્તારના નામો લીધા, પણ ગુજરાત કે મહારાષ્ટ્ર કે બીજા રાજ્યમાં પણ એમના સાથે મોટી ટીમ સાથે કામ કરનારા એવા બીજા રાજનેતાઓ તમને યાદ છે? છોટાઉદેપુરથી નારણ રાઠવા સાહેબ, જે હાલમાં રાજ્યસભાના સાંસદ છે, એ પોતે પણ છોટુભાઈ વસાવાની જોડે કામ કરતા હતા અને એમની જ પાઠશાળામાં એ શીખા. અને વર્ષો પહેલા રાજપુરમાં, મહારાષ્ટ્રમાં, અહીં કુકરમુંડા પાસે રાજપુર ગામ છે, ત્યાં 1.5 લાખ લોકો ભેગા કરેલા અને છોટુભાઈ વસાવા સાહેબે સંમેલન કરીને મહારાષ્ટ્રમાં પદ્માકર વલ્લવી, અચ્છા પદ્માકર વલ્લવી, હા, જે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા, પણ એ માણસને અને એક આદિવાસી નેતાને તૈયાર કરવા માટે પણ છોટુભાઈ વસાવાએ પદ્માકર વલ્લવીને તૈયાર કર્યો અને પોતે કોંગ્રેસમાં જઈને મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યમંત્રી રહ્યા. એટલે સમજી ડામોર સાહેબ ખરા ને, સાબરકાંઠા બનાસકાંઠાથી, એ જે તે વખતે ભીલીસ્તાન ની આખી ચળવળ ચાલતી હતી, જે આપણે ભીલીસ્તાન વિકાસ મોરચા છે આપણું સંગઠન, એ સંગઠન જે તે વખતે છોટુ સાહેબ અને સમજી ડામોર સાહેબ એ ભીલીસ્તાનની આખી મુવમેન્ટ એમણે ચલાવેલી. અને પાર્લામેન્ટમાં બી એમણે ડિબેટમાં સાંસદ હતા ત્યારે એમણે કીધેલું કે અમને અલગ ભીલીસ્તાન રાજ આપો. એટલે એ અને એ બધા બનવામાં પણ છોટુભાઈ સાહેબનું સિંહ ફાળો છે. લેટેસ્ટ વાત કરું તો જે ચેતર વસાવા લગભગ 5-6 વર્ષથી એમની વાઈફ શકુંતલાબેન જિલ્લા પંચાયતમાં ચૂંટાયા, હમણાં પાછા ચૂંટાયા, અને ચેતરભાઈને જે આપણા ધારાસભ્ય છે મહેશભાઈ વસાવાએ એમના પીએ બનાવ્યા, બીટીટીએસ ના ગુજરાતના અધ્યક્ષ બનાવ્યા, પછી ચાલુમાં બીટીપી ના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ પણ બનાવ્યા. પણ એ માણસ પણ બધું જ સોંપી દેવા પછી પણ એમને એવું લાગ્યું કે આ પદ પર હું બેસી જાઉં. એમણે એવું વિચાર્યું નહીં કે મને મહેશભાઈ કે છોટુભાઈ મને તૈયાર કર્યો, મને મોકો આપ્યો. મારા મિત્ર છે, પણ હું ખુલ્લામાં જે હું જાણું છું, સાથે કામ કર્યું છે, એટલે જે સાચું છે કીધું. કે એમને પછી લોભ લાલચ આવી અને પછી એ પણ છોટુ સાહેબને છોડીને જતા રહ્યા. પણ એનાથી કોઈ ફરક પડે નહીં. એનાથી એક ફરક પડે કે સમાજની લડત થોડી ડીમ થાય એમ. પણ તમે આ બધાના અનુભવ કર્યા, આ બધામાંથી પસાર થયા છો તમે, તો આ જેટલા પણ આદિવાસી રાજનીતિ છોડીને, આદિવાસીઓના મુદ્દાઓ છોડીને, છોટુભાઈને છોડીને જે લોકો બીજી પાર્ટીઓમાં ગયા છે, એ લોકો શું આદિવાસીઓની રાજનીતિ કરી શક્યા છે? શું ઇતિહાસ છે? મારે જાણ મુજબ તો જે લોકો છોડીને ગયા, અમરસિંહ વકીલ હોય કે રમણ ચૌધરી હોય કે પછી સુમન સાહેબ હોય, અહીંયા જ રહે છે દેવગામ, તમે જોઈ લો. આજે એ લોકોનો કોઈ અતોપતો છે નથી. અને આદિવાસીઓની જે લડત છોટુ સાહેબની જોડે રહીને કરી શકતા હતા, એ પાવરથી આજે કરી નથી શકતા. અને આદિવાસીઓની વાતની જે વાત, મુદ્દાની વાત હોય, એ કરવાનું એમનામાં સક્ષમતા નહીં રહે. સમાજ એમને સ્વીકારે નહીં પછી એમ. તો આ આખી પરિસ્થિતિ બધા છૂટતા ગયા, તેમ છતાં છોટુભાઈ અકબંધ આદિવાસી મુદ્દા ઉપર ટકી રહ્યા, અને એના પછી પાર્ટી કેવી રીતે બનાવવાની એક આખી ઘટના ઊભી થઈ? શા માટે એટલે પાર્ટી બનાવવાની જરૂરિયાત પડી? મૂળ વસ્તુ એ રીતે થયું કે જ્યારે માનનીય છોટુભાઈ વસાવા સાહેબને જનતા દળ યુના નેશનલ લેવલના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા. રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા એટલે જે તે વખતના હમણાં જે નીતીશ કુમાર ખરા, બિહારના સીએમ, એમનું જનતા દળનું એક ગુઠ અલગ પડ્યું અને શરદ યાદવનું એ જનતા દળનું ગુઠ અલગ પડ્યું. એટલે ખરેખર પાર્ટીના માલિક કોણ એવું સાબિત કરવાનું કોર્ટ મેટર થઈ. એટલે કોર્ટ મેટરમાં શરદ યાદવ અલગ થઈ ગયા અને પાર્ટીનું મેન્ડેટ ને પાર્ટીના અધ્યક્ષ તરીકે નીતીશ કુમાર છે એવું સાબિત થયું. એટલે પછી આખું સંગઠન તૂટ્યું અને પાર્ટી નહીં રહી. એટલે પછી ના છૂટકે આદિવાસીઓના હક અધિકારની લડાઈ અને આદિવાસીઓનું રાજકીય પ્લેટફોર્મ,
અચ્છા, એટલે આખા દેશમાં એક આદિવાસીઓનું પ્લેટફોર્મ રાજકીય. આ રીતે બીજી પાર્ટીઓમાં આપણે કામ કરવાથી આપણું શું, એમ માનો કે ઓળખ, આપણી ઓળખ શું, રાજકીય ઓળખ શું. એટલે એમણે લાંબુ વિચાર્યું ને આદિવાસીઓનું રાજકીય ઘર બનાવવા માટે બીટીપી પછી ભારતીય ટ્રાઇબલ પાર્ટી બનાવી, માનનીય મહેશભાઈ વસાવા સાહેબ અને છોટુભાઈ સાહેબે સાથે મળીને બનાવ્યું અને એ ઘર બનાવીને આપણા લોકોને આપ્યું અને એ ઘરમાં આપણા લોકો રાજકીય આખું પ્લેટફોર્મ તૈયાર કર્યું અને લડે છે આજે. પણ એક જે મૂળ મને જે સવાલ બહુ વર્ષોથી થયા કરે છે કે છોટુભાઈના જે 40-45 વર્ષની જે રાજનીતિ ચાલી એમણે કરી, તો એમાં જ્યારથી શરૂઆત કરી ત્યારથી આદિવાસી 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 અધિકાર આદિવાસી અધિકાર આદિવાસીઓના હક અધિકાર બંધારણીય આ બધાની જે મુદ્દાઓની જે વાત હતી તે આજે 2022 સુધી એના એ જ મુદ્દાઓ છે. લોકો આવ્યા ને ગયા પણ મુદ્દાઓ નથી બદલાયા એમના. તો શું આ મુદ્દાઓને લીધે છોટુભાઈ આદિવાસી રાજનીતિમાં જીવતા રહેશે એવું લાગે છે તમને? ચોક્કસ જીવ કે લોકો, એટલે સવાલ એટલા માટે થાય છે કે લોકો કહે છે કે આ લોકોનું પતી ગયું, બીટીપીનું છોટુભાઈનું બધાનું પતી ગયું એમ કહે છે. તો શું આદિવાસી રાજનીતિમાં એ કઈ ચહેરો રહેશે કાયમ માટે? છોટુ સાહેબ છે ને જીવતા રહેશે અને ભવિષ્યમાં ના હોય ને તો એ આદિવાસી સમાજ એમને પૂછશે. છોટુ સાહેબને આપણે આભાર માનવો જોઈએ કે એમની લડત થકી આપણે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આદિવાસીઓના હક અધિકારની લડાઈ હોય, પૈસા એકની વાત હોય, એ લોકો આજે એમની પાર્ટીના એજેન્ડામાં સાહેબના લડતના લીધે આખો મુદ્દો લેવો પડે છે. અચ્છા, એટલે નેશનલ પાર્ટીઓએ પોતાના એજન્ડામાં આદિવાસીઓના હક અધિકાર મૂકવા? મૂળે તો પૈસા એકની જે વાત છે બંધારણની 244(1) કલમ મુજબ જે જોગવાયો છે એમણે પોતે આખી લડત ચલાવીને કરી. એટલે નેશનલ લેવલની જે પાર્ટીઓ છે એમને મજબૂરીથી આદિવાસીઓનો છોટુ સાહેબની લડતને લઈને આ મુદ્દા એમના એજન્ડામાં લેવા પડ્યા અને મજબૂરી એમણે પેદા કરી જાગૃતિ લાવીને આદિવાસીઓમાં. એટલે ઘણા મિત્રો એવા જે મનમાં ખ્વાપો રાખે છે ને કે છોટુ સાહેબનું પતી ગયું, એવા પતાવવા વાળા બહુ લોકો આવીને જતા રહ્યા પણ એમનું પતી જશે એમ. એટલે આદિવાસીઓની જે રાજનીતિ છે એ રાજનીતિમાં છોટુભાઈ જીવતા રહેશે સદા માટે, એમાં કોઈ અટકાવી નહીં શકે. અને છોટુ સાહેબ પોતે કહે છે કે ઘડાની લગામ છે ને ઘોડો, એની લગામ પોતાના હાથમાં હોવી જોઈએ, બીજાના હાથમાં નહીં એમ. અચ્છા, એટલે આ છોટુભાઈ ની લગામ પોતાના હાથમાં? હા, પોતાની હાથમાં, અને સમાજ છે ને એમની જોડે નથી, એવું થોડું છે. એવા તો કેટલા આવીને ગયા, એનો કોઈ ફરક થોડો પડવાનો. આ સમાજ જીવતો છે ત્યાં સુધી આપણે લડવાનું છે. અને એ પતી ગયું ને એ પોતે આદિવાસીઓના મસીહા અમર નથી કહેવાતા. એ જે આદિવાસીઓના મસીહા વાળો જે એક સ્લોગન ચાલ્યું તેની પાછળ પણ આ જ કારણ હતું? એક જ એવો માણસ હતો આદિવાસીઓમાં ભીલોમાં કે જે આદિવાસીઓનું રક્ષણ કરવાની ક્ષમતા ધરાવે, અને એ ક્ષમતા એમનામાં છે અને એ ક્ષમતાથી આખા સમાજનું રક્ષણ થાય છે. આજે છોટુ સાહેબના નામથી લોકો ડરે છે નહીં, પણ એના નામથી લોકોમાં એક ઇમેજ છે કે એ આપણું રક્ષણ કરી લે અને આપણને નુકસાન નહીં થવા દે એવું. પણ મેં તો એવું પણ જોયું છે કે છોટુભાઈને ત્યાં કોંગ્રેસ બીજેપી કે કોઈ બીજી પણ પાર્ટીનો કોઈ પણ માણસ જો આદિવાસી તરીકે કોઈ સવાલ લઈને જાય તો એનો ઉકેલ થાય છે, એવું મેં સાંભળ્યું છે. એ સાચું છે? સાચી વાત છે. એમના પક્ષ પાર્ટી નથી જોતા, એ એમના ત્યાં ઘરે જઈએ એટલે આપણને મહેમાનની માફક બેસાડે અને આપણને ચા પાણી બી કરાવે, પછી એ શાંતિથી પૂછે કે તમારી સમસ્યા છે. કોઈ દિવસ અમે આટલા વર્ષથી એમની જોડે કામ કર્યું છે તે કોઈ દિવસ તમે કઈ પાર્ટીમાં કામ કરો છો એવું બધું કઈ પૂછવામાં બી નથી આવતું. અને એમનામાં એવું કઈ છે નથી, એ ખાલી માનવતાવાદમાં માને છે અને માણસ સમસ્યા હોય તો આવ્યો છે તો એનું નિરાકરણ તાત્કાલિક કરે એમ. તો હવે છેલ્લો સવાલ બહાદુરભાઈ કે હવે આવનારી ચૂંટણી જાહેર થઈ ગઈ છે 2022ની, અને બીટીપી એ ડેડિયાપાડા સીટની જે ઉમેદવારની જે ઘોષણા કરવાની હતી પણ 12 નું જે લિસ્ટ આવ્યું એમાં ડેડિયાપાડા સીટ ખાલી છે, હજુ જાહેર નથી થયું નામ. તો શું છે સંભવિત, તમારું નામ ચર્ચાયા કરે છે, અમે બધા સાંભળીએ છીએ, તો એ શું તમે શું વિચારો છો? એ છોટુ સાહેબ અને મહેશ સાહેબ જે નક્કી કરે તે આગળ, આ લડત આપણે આટલા ટાઈમથી છે સાથે તો એમને મારા પર ભરોસો હોય અને એમને એવું લાગ્યું હોય કે સમાજની લડતમાં
સફળ સાબિત થશે તો આટલી મોટી આપણી વસ્તી છે આદિવાસીઓની અને લોકો સાહેબ પર ભરોસો કરે છે તો ટિકિટ આપે તો હું સામે ચાલીને નથી માંગતો પણ એ ટિકિટ આપે તો લોકોનો સહકાર રહેશે અને સાહેબ ચૂંટણી લડાવે તો લડીશું અને લોકો સહકાર પણ આપશે બંને તાલુકામાં ડેડિયાપાડા સાગબારા. જે સવાલ ઉભો રહેવાનો છે કે એક જ પાર્ટીના બે મિત્રો સામસામા ઉભા રહેશે તો શું ફાયદો બીજાને થઈ જાય એવું નહીં લાગતું તમને? આજની દુનિયામાં શું છે, સોશિયલ મીડિયા જે છે ને એના દ્વારા લોકોને બધું ખબર છે કે મારા જ મિત્ર ચેતરભાઈ વસાવા પાંચેક વર્ષ સાથે કામ કર્યું અને શીખીને બધું જાણીને પછી પાર્ટી છોડી દીધી એ વિશે આદિવાસી સમાજ જાણે છે અને એનાથી કોઈ ફરક નહીં પડે. છોટુભાઈ વસાવાએ કીધું કે 52 દિવસની ચૂંટણી પતી જશે પછી એમને કોઈ પૂછે નહીં, કારણ કે દગો કરીને જાય ને સમાજની લડત તોડે તો આજે તો જાગૃત સમાજ છે એટલે સમાજ પણ જાણે છે કે આ માણસ ખરેખર લાંબી રેસનો માણસ છે કે પછી ટૂંકી રેસનો છે કે દગાવાળો છે એ વિચારે એમ, કારણ કે અભણ પ્રજા નથી રહી એટલે આ સમાજની લડત ચલાવવાનું છે, નથી માત્ર ને માત્ર ચૂંટણી લડીને પદ આપણે ગ્રહણ કરી લેવાનું, પણ આ લડત કોઈ બીજા લોકોની લડી આપે. અમે તો જીતી જઈશું કે હારી જઈશું એની જોડે કોઈ લેવા દેવા નથી, પણ સમાજની લડત, પણ સમાજની લડત લડવાનું સદા માટે. અને દગા જેવી વસ્તુ અમારામાં છે નથી. ચેતર જેવા, અમરસિંહ જેવા લોકો ઘણા લોકો દગો કરીને જતા રહ્યા પણ આજે એ લોકો કાં છે ચૂંટણી પછી જોઈ લેજો તમે બધા પરિણામો. તો આ હતા બહાદુરભાઈ અને સંભવિત ડેડિયાપાડાની 149ની સીટ ઉપર બીટીપીના ઉમેદવાર તરીકે સંભવિત નામ બહાદુરભાઈનું છે અને તેમની સાથે આપણે લાંબી ચર્ચા એટલા માટે કરી કે આદિવાસીઓની જે રાજનીતિ છે તે 45 વર્ષથી છોટુભાઈ ચલાવી રહ્યા છે અને એ છોટુભાઈનું લોકો જે આમ લોકો જે ચર્ચાઓ કરે છે કે હવે આ લોકોનું પતી ગયું, પરંતુ બહાદુરભાઈનું એમ કહેવું છે કે છોટુભાઈ એ નામ નથી, એ આદિવાસી અધિકારોના જે મુદ્દાઓ છે એનું બીજું નામ છોટુભાઈ છે અને એ મરી જશે તો પણ આદિવાસી રાજનીતિમાં છોટુભાઈનું નામ અમર રહેશે એવું બહાદુરભાઈનું કહેવું છે. તો આપણે બધા બહાદુરભાઈનો આભાર માનીએ કે એમણે આપણી સાથે ટાઈમ આપ્યો અને આ આખી એક લાંબી ચર્ચામાં આપણને બીટીપી અને છોટુભાઈ અને આદિવાસી રાજનીતિ ઉપર આપણી સાથે ચર્ચામાં જોડાયા. તો ખૂબ ખૂબ આભાર બહાદુરભાઈ, તમારો ખૂબ આભાર દેવાલી દુનિયા, ખૂબ ખૂબ આભાર મારફતે તમામ આદિવાસી ભાઈઓનો આભાર માનું છું.